બનાસકાંઠા જિલ્લામાં કોરોનાનો કહેર ચિંતાજનક હદે વધી રહ્યો છે ત્યારે કોરોના સામેની લડાઈમાં રસીકરણ જ સૌથી મોટું હથિયાર હોવાનું બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું। कोरोना तांडव वच्चे बनासकांठा जिला प्रशासन प्रयासों पण कारगत निवडता नथी त्यारे कोरोना ने हंपावा रसीकरण सौथी मोटू हथियार होवानुं सर्वेक्षण में बहार आव्युं छे। बनासकांठा जिला विकास अधिकारी अजय दैयानुं मानीए तो पालनपुर कोविड सेंटर में दाखल 500 दर्दी पर करेला सर्वेक्षण में 498 लोकोए रसी लीधी नहोती ज्यारे मात्र 2 लोको ज एवा हता जेओए रसीकरण बाद कोरोना थया होय। आम रसीकरण सक्सेस होवानुं जणावी डीडीओ अजय दैयाए जिल्लावासीओने रसीकरण करावा अपील करी हती। कोरोना सामेनी लड़तमां रसीकरण ए ज आपणा सौथी मोटा हथियार छे अने आजे आंकड़ा छे ने वेरीफाई करवा माटे अमे पालनपुरमां कोविड वोर्डमां दाखिल थे दर्दीओ छे एना आंकड़ा मेळव्या। 500 જેટલા જે દર્દીઓ કોવિડ વોર્ડમાં દાખલ છે એમાંથી ફક્ત એવા જ એક જ દર્દી છે 45 ઉપરના જે રસીની બંને ડોઝ લીધી છે અને એક એવા દર્દી છે 45થી નીચે ઉંમરના જેને બંને ડોઝ લીધી છે। એનાથી પ્રસ્થાપિત થાય છે કે કોરોનાની જે રસી છે એ સક્સેસફુલ છે। કોરોનાના જે રસી લઈ લે છે એ લોકોને કોવિડ વોર્ડમાં દાખલ નથી થવું પડતું, આવા લોકો સિરિયસ નથી થતા અને આ જ સ્ટ્રેટેજીથી અમે 45 ઉપરના જે હાઈ રિસ્ક કેટેગરીના જે લોકો છે 5,65,000 જેટલા લોકોને આજની તારીખ સુધી રસી આપી દીધી છે। ટોટલ જે ટાર્ગેટ ગ્રુપ છે એનું 92% જેટલું આ ગ્રુપ કવર થઈ ગયા છે। જે રિમેનિંગ ગ્રુપ છે 8% એના કારણે જ વધારે વધારે લોકો કોવિડ વોર્ડમાં દાખલ થાય છે। 1 મે થી 18 વર્ષ સુધી ઉપરના યુવાનો અને વ્યક્તિઓ માટે શરૂ થયેલા રસીકરણ અભિયાન અંગે જિલ્લા વિકાસ અધિકારી અજય દહિયાએ જણાવ્યું હતું કે આગામી 1 મે 2021 થી 18 વર્ષથી 44 વર્ષ સુધીના જિલ્લાના 17 લાખ જેટલા યુવાનો અને નાગરિકોને રસી આપવાનું શરૂ કરવામાં આવશે, જેમાં 1 મે થી 5 મે 2021 એટલે કે શરૂઆતના 5 દિવસ સુધીમાં શહેરી વિસ્તારોમાં જેમાં ડીસા, પાલનપુર, થરાદ, ભાભર, ધાનેરા અને થરામાં એપીએમસી, કરિયાણાની દુકાનવાળા, પાર્લરવાળા, ફેરિયાઓ, રિક્ષાવાળા જેઓ લોકોના સીધા સંપર્કમાં આવતા હોય છે તેઓ અંદાજિત 5 લાખ લોકોને રસી આપવામાં આવશે। ત્યારબાદ 6 થી 10 મે 2021 દરમિયાન જિલ્લાના 1200થી વધુ ગામડાઓમાં વસતા નાગરિકોને રસી આપવામાં આવશે। 1 મે થી જે 18 ઉપરના જે લોકોને કોવિડની રસી ચાલુ થશે એના માટે ટોટલ 17 લાખના એજ ગ્રુપ બને છે। 1 થી 5 તારીખ સુધી નગરપાલિકા વિસ્તારમાં મર્ચન્ટ લોકો, ડાયમંડના વેપાર કરતા લોકો, શાકભાજીવાળા, લારી ગલ્લાવાળા જે વધુમાં વધુ લોકોના સંપર્કમાં આવે છે આવા લોકોની યાદી બનાવીને અને મર્ચન્ટ એસોસિએશન સાથે રહીને અમે આવા લોકોને રસીકરણ આપીશું 5 તારીખ સુધી। તમામ નગરપાલિકા વિસ્તાર કવર થઈ જશે। 5 થી 10 તારીખ સુધી ગ્રામ્ય વિસ્તારમાં જે લોકો વધારે અવરજવર કરે છે નોકરીના કારણે, વેપારના કારણે અથવા બીજા કારણથી બીજા ગામમાં જાય, તાલુકાના મથક આવે, એના માટે તમામ સરપંચોને સૂચના આપી છે, એમની સાથે મિટિંગ કરી છે કે ગામે ગામે 50, 100, 150 જેટલા પણ આવા લોકો છે એની યાદી તૈયાર થાય અને કોવિન વેબસાઇટ ઉપર એના પ્રાય રજિસ્ટ્રેશન પણ થઈ જાય જેથી આવા લોકોને ખબર પડે કે કયો તારીખે અને કયા સેશન સાઇટ ઉપર આવા લોકોની રસી થવાની છે। અને આ પદ્ધતિથી અમે મેક્સિમમ સુપર સ્પ્રેડર કેટેગરી અથવા જે વધારે લોકોના સંપર્કમાં આવે છે આવા લોકોને વેક્સિનેશનની ફર્સ્ટ ડોઝથી કવર કરીશું। આમ જિલ્લામાં કુલ 17 લાખ જેટલા લોકોને રસી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે।